પદયાત્રીઓ દૂર દૂરથી સોમનાથ દાદાને શીશ ઝુકાવવા માટે બહોળી સંખ્યામાં પહોંચી રહ્યા છે. સોમનાથ શ્રાવણ માસનો છેલ્લો સોમવાર હોય અને વરસાદી માહોલ ઓછો હોય ત્યારે શ્રાવણ માસમાં સોમનાથ દાદાના દર્શન માટે અનેરો ઉત્સાહ જોવા મળે છે. આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે પદયાત્રીઓ માટે સેવા ભાવિકો દ્વારા ફરાર ચા પાણી નાસ્તાના સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે. તેમાં એક મુંબઈથી આવતા સેવાભાવી લાભુદાદા વરસની જેમ આ વર્ષે પણ પ્રાંસલી નજીક હાઈવે ઉપર પગપારા આવતા યાત્રિકો માટે સ્ટોલ ઊભો કરવામાં આવ્યો છે. તેમાં બહોળી સંખ્યામાં પદયાત્રીઓએ પ્રસાદીનો લાભ લે છે. શ્રાવણ માસ દરમિયાન સોમનાથ દાદાના દર્શને લાખો ભાવિકો ભાવતો આવી રહ્યા છે ત્યારે એમાં પદયાત્રીઓની સંખ્યા પણ હજારોમાં જોવા મળતી હોય છે. ત્યારે બોમ્બેથી એક સેવાભાવી દાદા એટલે કે લાભુદાદા છેલ્લા 20 વર્ષથી યાત્રિકો માટે ચા પાણી નાસ્તાનો સ્ટોલ ઊભો કરી અને હજારો પદયાત્રીઓને પ્રસાદ આપી અને ધન્યતા અનુભવે છે. આ વર્ષે કોરોના ઓછો જોવા મળી રહ્યો છે ત્યારે યાત્રિકો સોમનાથ દાદાના દર્શન માટે દૂર દૂરથી આવી રહ્યા છે. યાત્રિકો દ્વારા સોમનાથ દાદાને પ્રાર્થના કરવામાં આવે છે. અમારા દેશમાંથી કોરોના ખતમ થઈ જાય તેવી સોમનાથ દાદાની પ્રાર્થના કરી રહ્યા છે. દીપક જોશી, ZSTV સોમનાથ.